લોકસભાના લાઈવ સ્ટુડિયો સાથે અમે રાજકોટમાં છીએ અને રાજકોટમાં આપણી સાથે વાત કરવા જાણીતા જાણીતા રાજકોટના પ્રવક્તા રાજુભાઈ આપણી સાથે સાથે છે જ મહામંત્રી ડોક્ટર માધવભાઈ આપણી સાથે છે માધવભાઈ રાજુભાઈ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે રાજુભાઈ લોકસભાનો લાઈવ સ્ટુડિયો લઈને અમે ફરી રહ્યા છીએ પરંતુ વિપક્ષ હોય કે અન્ય જનતા હોય લોકોનું કહેવું છે કે વિકાસ એમને નથી દેખાતો

સૌરાષ્ટ્ર જોર વધી આપનો આભાર માનું છું ખુબ ખુબ શુભેચ્છાઓ સાથે અભિનંદન અને તમારો પણ જે રીતે અમને સપોર્ટ રહ્યો છે એ પણ એ માટે આપનો પણ ગુજરાત ફર્સ્ટ ખુબ ખુબ આભાર માને છે રાજુભાઈ આપે વાત કરી કે લોક ઘણા લોકોને વિકાસ નથી દેખાતો વિકાસ નથી દેખાતો એ લોકો કોંગ્રેસના છે અને એટલા માટે એ વિપક્ષમાં છે અને વિપક્ષમાંથી પણ એનું સ્થાન નીચું ઉતરતું જાય છે ભારતીય જનતા પક્ષ આજે આટલા વર્ષોથી સત્તા પર હોય એ એટલા માટે છે કે અમે પ્રજાની સાથે છીએ પ્રજાની વચ્ચે છીએ પ્રજા માટે છીએ આજે આપ રાજકોટમાં આજે ઘૂમો છો રાજકોટમાં આપણે જોયું રાજકોટની સરાઉન્ડિંગમાં જોયું સૌરાષ્ટ્રની સૌથી મોટી સમસ્યા પીવાનું પાણી હતું એ પીવાનું પાણી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે સૌની યોજનાનો એમને પ્રારંભ કર્યો એ સૌની યોજના જ્યારે શરૂ થઈ ત્યારે કોંગ્રેસના લોકો મશ્કરી કરતા હતા કે આમાંથી હવા પસાર થાય આમાંથી મારુતિ પસાર પસારતી જાય એટલી મોટી પાઇપલાઇન છે નરેન્દ્રભાઈને ખબર હતી કલ્પના હતી સંકલ્પ હતો વડાપ્રધાન ભાઈના ચાલીસ દિવસની અંદર એમણે નર્મદા બંધના દરવાજાની મંજૂરી આપી અને ઊંચાઈ વધારવાની મંજૂરી અને એ નર્મદાના મીઠા જળ નર્મદા ગંગા બની અને સૌરાષ્ટ્રવાસીઓના ઘરે ઘરે આજે ઘૂમી વળ્યા છે નર્મદાના જળને કારણે સૌરાષ્ટ્રની ની પીવાની સમસ્યા ઉકેલાઈ ગઈ છે આજે રાજકોટ નું વસ્તી પેલા કરતા અનેક ઘણી બધી સમગ્ર સૌરાષ્ટ્રના નાના મોટા શહેરો મોટા થયાનું એનું એક કારણ કે ભારતીય જનતા પક્ષનું સુશાસન પીવાના પાણીની સમસ્યા સૌરાષ્ટ્રની સૌથી મોટી એનો અમે છે અને એ સમસ્યા ભૂતકાળ બની ગઈ છે રસ્તાઓની આપવા જુઓ સુરક્ષાની વાત જુઓ કે રાજકોટમાં હોય કે અમદાવાદમાં હોય કે વડોદરા હોય કે સુરત હોય બેન દીકરી રાત્રે બે વાગે પણ નીકળી શકે એ પ્રકારની સુરક્ષા ભારતીય જનતા પક્ષના શાસનમાં લોકોને અમે આપી છે સ્થિર શાસન આપ્યું છે કે મજબૂત મુખ્યમંત્રી નિર્ણાયક મુખ્યમંત્રી સંગઠનના અમારા સર્વોપરી તો એ સી આર પાટીલની પણ એક મજબૂત નેતા છે કે એમના બેના નેતૃત્વમાં જે રીતે ભારતીય જનતા પક્ષ સંગઠન અને રાજ્ય સરકાર આદરણી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં જે રીતે કામ કરે છે એક પછી મક્કમ નિર્ણાયક સરકાર છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમ કહે છે કે ડબલ ઇન્જિન વાળી સરકાર જે કામ કરે છે પ્રત્યક્ષ આપ ગુજરાતમાં જોઈ શકો છો નરેન્દ્રભાઈ અમારા માટે એમ કહે છે કે મોસાળે જમણને માપી આપી રસનારી વડાપ્રધાન નરેન્દ્રભાઈ બેનાને પછી જે રીતે ગુજરાતને એક પછી સૌરાષ્ટ્રમાં એઇમ્સ ગુજરાતની પહેલી એઇમ્સ આજે સૌરાષ્ટ્રને મેળવી રાજકોટને મેળવી ઇન્ટરનેશનલ એરપોર્ટ એ પણ રાજકોટને મેળ્યું સૌરાષ્ટ્રને મેળ્યું સિગ્નેચર બ્રિજ બે દ્વારકા ઓખા વચ્ચે પ્રવાસીઓને યાત્રાળુઓને એટલી હાલાંકી પડતી હતી તકલીફ પડતી હતી બેન દીકરીઓને ત્યાં દ્વારકામાં માઇગ્રેશન થઈ ગયું હતું અને આ એક હજાર કરોડના ખર્ચે સિગ્નેચર બ્રિજ બનાવ્યો અને એ પશ્ચિમ ભારતનો કાંઠો સાગરકાંઠો સુરક્ષાની દ્રષ્ટિએ પણ મજબૂત બન્યો અને યાત્રાધામ ટુરિઝમ એનું પણ ડેવલપમેન્ટ થવાનું છે ને હમણાં રાજ્ય સરકારે સૌરાષ્ટ્રના ચાર ચાર શહેરોને મહાનગરપાલિકા આપી મોરબીને મહાનગરપાલિકા આપી સુરેન્દ્રનગરને મહાનગરપાલિકા આપી પોરબંદરને મહાનગરપાલિકા આપી અને દ્વારકા ઓખા વચ્ચે બેટ એ વિસ્તારને ધાર્મિક કોરિડોર ઉજ્જૈન અને મહા ઉજ્જૈન મહાકાલ કોરિડોર હોય કે કાશી બાબા વિશ્વનાથ કોરિડોર હોય કે કેદારનાથ કોરિડોર હોય એની જેમ પશ્ચિમ દરિયાના કાંઠે આવેલું દ્વારકા ઓખા પણ હવેના દિવસોમાં વિશ્વના નકશા પર ઉભરવાનું છે સંરક્ષણની દ્રષ્ટિએ જોઈએ તો ચુમ્માલીસ ટાપુઓ ધરાવતો બેડ દ્વારકા નધણીયા હતો તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ આની પહેલા એમને રાજુભાઈ જીતની કેટલી તૈયારી અને જીતમાં કોનો સામનો અને કેટલા લીડ સાથેની જીતનો વિશ્વાસ રાજુભાઈ અમે અમે અમારા પ્રદેશ અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમને એક લક્ષ્યાંક આપ્યો છે પાંચ લાખ કરતાં વધુ મતો અમને પ્રજા પર ભરોસો છે એટલા માટે કે અમે જે કહ્યું તે કર્યું છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સૌરાષ્ટ્ર જે રીતે આગળ વધતું જાય છે જે રીતે વિકાસના કાર્યોની ની બોછાર બોયલી છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય કે આજે મોરબી જેવા ઉદ્યોગિક નગર ને મહાનગરપાલિકાની વાત હોય મને ખાતરીને ભરોસો છે કે સૌરાષ્ટ્રની પ્રજા ખોબલે ખોબલે મત આપવાની છે અને સૌરાષ્ટ્રની સાથે સાત સીટ અમે પાંચ લાખ કરતાં પણ વધુ કદાચ એ ઘણી આગળ જંગી બહુમતી સાથે જીતવાના છે બિલકુલ તો 5 લાખ કરતા પણ વધુ લીડ સાથે સૌરાષ્ટ્રની 7 સીટો જીતવાના છે વિપક્ષનું કહેવું છે માધવભાઈ કે જે કોઈ આજુબાજુના ગામડા છે શહેરના એ ગામડાઓ રાજકોટની અંદર ભળ્યા છે ત્યાં પ્રાથમિક સુવિધાઓ નથી નથી ગટર નથી ત્યાં પાણીની સુવિધા એ પીપડી સહિતના અનેક ગામો મને કીધા મહાનગર બતાવવા માટે થઈ અને કામ થઈ રહ્યું છે પરિસ્થિતિ ખૂબ ખરાબ છે સૌ પ્રથમ તો ગુજરાત ફર્સ્ટ નો ખુબ ખુબ આભાર આ નવતર પ્રયોગ માટે સ્વાગત કરું છું આપ સૌનું વિપક્ષની વાત એકદમ ખોટી એટલે છે કે આપ જોઈ રહ્યા છો આપ પણ રાજકોટમાં ફરો આપ આવ્યા છો તો આપ રાજકોટનો સમગ્ર સમગ્ર ના આજુબાજુના ગામ તમે જાઓ વિકાસના જબરજસ્ત કાર્યો અત્યારે ચાલી રહ્યા છે અમે નવું રેસકોસ નું ઉદઘાટન કરી દીધું છે અટલ સરોવર બની ગયું છે અને નવા જે વિસ્તારો છે ત્યાં વિકાસના તમામ કામો અત્યારે ચાલી રહ્યા છે બધી જ વાત ખોટી છે છે કામ ગામ જે એમાં અત્યારે બધી જ જગ્યાએ કામ ચાલુ થઈ ગયા છે અમે એમ્સ નું કીધું હતું એમ્સ અમે શરૂ કરી દીધી ખાત ખાતમુહૂર્ત ખાલી અમે નથી કરતા અમે લોકાર્પણ પણ કરીએ છીએ અમે ઇન્ટરનેશનલ એરપોર્ટ ની વાત કરી હતી ઇન્ટરનેશનલ એરપોર્ટ ચાલુ થઈ ગયું ત્યાં પ્લેન ઉતરવા માંડ્યા છે એટલે આ વિપક્ષ ની વાત સાવ ખોટી છે પાસે કોઈ મુદ્દા નથી લોકો ભારતીય જનતા પાર્ટીની સરકારને ચાહે છે નરેન્દ્રભાઈના વિકાસને લોકો જોવે છે એને મત આપે છે અને એટલે જ ગ્રામ પંચાયત થી લઈ અને ભારત દેશના શાસન સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહેલું છે માધવભાઈ તમારા ચશ્મામાંથી કેવું દેખાય છે આ રાજકોટ તમને કારણ કે જ્યાં જો ત્યાં ખાણી પીણી લોકો એકદમ રાજુભાઈ મજા કરી રહ્યા છે રવિવાર છે તમ જલસો મારી રહ્યા છે લોકો એટલે તમારા ચશ્મામાંથી આ રંગબેરંગીન રાજકોટ માં તમને સમસ્યાઓ દેખાય છે ખરી કે

કે રાજકોટ સુખ સુવિધા ની કોઈ કસર નથી બિલકુલ રાજુભાઈ રેપિડ રાઉન્ડ કર લઈએ શું લાગે છે પરશુતમ રૂપાલા જેવા ઉમેદવાર અહીંયા આપ્યા છે લીડ ની વાત હોય કે વિપક્ષ ની વાત હોય શું લાગે છે એકદમ શોર્ટ માં પરશુતમભાઈ રૂપાલા એક પ્રદેશ ભારતીય જનતા પક્ષ ના અજેટ હોય છે કે તરીકે સંગઠન કામ કર્યું છે રાજ્ય સરકારમાં માં કેબિનેટ મંત્રી જેવું કર્યું છે આવી વ્યક્તિને જ્યારે રાજકોટને ઉમેદવાર તરીકે આપી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડા નડ્ડા સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલજી સૌનો અમે આભાર માનીએ છીએ કે અમને કસાયેલા એક નીવડેલા અને જે હરમે લોકોની વચ્ચે રહ્યા ભાષાના સ્વામી આમ કહી શકીએ ખરા હાથમાં મજબૂત લોકસેવક જયારે રાજકોટ તરીકે આપ્યો છે કે રાજકોટની પ્રજા કોબલે કોબલે મત આપી છે સંગઠનના તમામ લોકો લાગ્યા છે અત્યારે આપ કે રાજકોટમાં તમામ નેતૃત્વની તમામ શ્રેણીના લોકો આજે હાજર છે એક નાના કાર્યક્રમમાં એટલા માટે કે પરસોત્તમભાઈ રૂપાલા જે રીતે એક લોક પ્રતિનિધિ તરીકે ભારતીય જનતા પક્ષે આપ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે અમે કદાચ થી સાત લાખ લીડ તો લાખ નો વિશ્વાસ અને સાથે સૌરાષ્ટ્ર ની સાત કરતા વધુ બેઠકો પર જીત વિશ્વાસ લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં સતત કવરેજ એ ચાલુ રહેશે સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ મને આપશો રજા નમસ્કાર